पावन पुरुषोत्तम मास दिवस पंदरमो दूढ़ियानी दक्षिणानी वार्ता। त्रंबावटी नगरी नो राजा धर्मसेन घणो धर्मिष्ठ हतो। बारे मास व्रत तप करी दान पुण्य करे। राणी पण धर्मनु आचरण करवा वाली। राजा ने बधी वाते सुख पण शेर माटेनी खोट। पाछळ कोई वारसदार नहीं एवामां पावन पुरुषोत्तम मास आव्यो। राजा राणीए व्रत शुरू कर्यु। रोज नदीए नहावा जाए, कथा वार्ता सांभळे अने नित्य ब्राह्मणों ने दान दक्षिणा आपे। बधा ब्राह्मणों दक्षिणा स्वीकारे, परंतु एक ब्राह्मण दक्षिणा न ले। राजा बहु आग्रह करे तो कहे कि छेल्ला दिवसे लईश। ब्राह्मण साव कंगाळ हतो, खावानाय सासा होय एवी एनी काया क्रूश हती। राजाए नक्की कर्युं कि छेल्ला दिवसे आ ब्राह्मणने 5 सोना मोहर आपवी। नक्की कर्या प्रमाणे राजाए 5 सोना मोहर आपी, पण ब्राह्मणे न लीधी एटले राजाए 50 आपी। त्यारे ब्राह्मण बोल्या कि आ तो खजानानुं धन छे, मने ए ना खपे, मारे तो परसेवानी कमाणी जोईए। राजाए थोड़ो विचार करी एने बीजा दिवसे बोलाव्यो। आ बाजू ब्राह्मणी कागना डोळे पतिनी राह जुए छे। पतिए घेर जईने वात करी कि राजा काले दक्षिणा आपसे। त्यारे ब्राह्मणी हरखावा लागी कि राजा खाता न खूटे एटलू धन तो अवश्य आपसे। राजा सांजे फाट्या तूट्या वस्त्रों पहेरी, मजूरनो वेश धरी महेलना पाछला बारणेथी निकळ्यो अने काम शोधवा लाग्यो। पण एने कंई काम आवडतुं न हतुं, एने राखे कोण। फरतो फरतो ए लुहारनी कोठे आव्यो। बहु करगर्यो त्यारे लुहारे एने धमण फूंकवा अने ઘણના ઘા મારવા રાખ્યો। આખી રાતની મજૂરી 4 આના નક્કી થઈ, પણ રાજાએ જિંદગીમાં કદી મહેનત કરી ન હતી તેથી એક ઘડીમાં તો હાફી ગયો, પરસેવે રેબઝેબ થઈ ગયો, હાથમાં છાલા પડી ગયા, હથોડું ઉચકવાના પણ હોશ ના રહ્યા। લુહારે ખીજાઈને એને દોઢિયું એટલે કે 2 પૈસા આપીને કાઢી મૂક્યો। રાજા લથડિયા ખાતો મહેલે આવ્યો। પરસેવો પાડીને પૈસો કમાવો કેટલો દોહિયેલો છે એનું એને ભાન થયું। પલંગમાં પડતા વેત ઊંઘ આવી ગઈ। સવારે બ્રાહ્મણ આવ્યો, રાજાએ પ્રણામ કરીને દક્ષિણામાં દોઢિયું આપ્યું। બ્રાહ્મણે પ્રેમથી દક્ષિણા સ્વીકારી અને રાજાને આશીર્વાદ આપ્યા કે ધન્ય છે રાજા તમને, તમે મને તમારા પરસેવાની કરેલી કમાણી આપી। ભગવાન તમારી સર્વ કામના પૂરી કરશે। ભગવાન પુરુષોત્તમની કૃપાથી ટૂંક સમયમાં જ તમારે ત્યાં રાજાનો વારસદાર જન્મશે। રાજી થતો બ્રાહ્મણ ઘેર ગયો। રાહ જોતી બ્રાહ્મણીના હાથમાં દોઢિયું મૂક્યું। બ્રાહ્મણી તો દોઢિયું જોતા જ ભડકી ઉઠી અને રોષે ભરાઈ દોઢિયાનો ઘા કરીને પતિને ભાંડવા લાગી। મૂર્ખ વેદીઓ કહીને ઘર ગજાવી મૂક્યું, પણ બ્રાહ્મણનું રૂવાળુંય ન ફરક્યું। બન્યું એવું કે એ દોઢિયું જઈને તુલસી ક્યારામાં પડ્યું। બીજા દિવસે ત્યાં છોડ ઉગ્યો। થોડા સમય પછી છોડને સિંગો આવી। વિચિત્ર છોડ જોઈને બ્રાહ્મણીને નવાઈ લાગી। તેણે સિંગ તોડી જોયું તો અંદર દાણાને બદલે સાચા મોતી હતા। બ્રાહ્મણી તો હરખાતી હરખાતી પતિ પાસે દોડી ગઈ। બ્રાહ્મણ સમજી ગયો કે આ તો રાજાના પરસેવાની કમાણી ઉગી છે। તે પુરુષોત્તમ પ્રભુની કૃપા માનીને સ્તુતિ કરવા લાગ્યા। બ્રાહ્મણ એક મોતી લઈને બજારમાં વેચી આવ્યો, રોકડા 2000 રૂપિયા મળ્યા। પછી તો જોત જોતામાં બ્રાહ્મણી ધનવાન થઈ ગયા। જેના ઘરમાં ધનનું ઝાડ હોય એને શું મણા। બ્રાહ્મણે સદાવ્રત બાંધ્યું, અન્નદાન વસ્ત્રદાન કરવા લાગ્યો। જેમ જેમ લોકોને ખબર પડી તેમ તેમ બધા ધનનો છોડ જોવા આવવા લાગ્યા। વાત રાજાના પ્રધાને સાંભળી। પ્રધાન પાક્કો બદમાશ હતો, તેણે આ છોડ પચાવી પાડવાનો દૃઢ નિર્ધાર કર્યો અને તે 10 માણસોને લઈને આવ્યો બ્રાહ્મણના ઘેર। આવીને બોલ્યો, હે બ્રાહ્મણ, અમે સાંભળ્યું છે કે તારે ત્યાં રોજ મોતી ઉગે તેવો છોડ છે, સાચી વાત છે? બ્રાહ્મણ તો સાચો જીવ હતો, તેણે સાચી વાત જણાવી દીધી કે આ તો રાજાએ દક્ષિણામાં આપેલ દોઢિયાનો છોડ છે। પ્રધાનની મુરાદ મેલી હતી, એ છોડ પોતાના ઘરે લઈ જવા ઈચ્છતો હતો। બોલ્યો કે આ છોડના મૂળિયા તપાસવા પડશે, જો દોઢિયો નીકળે તો છોડ તારો, નહીતર રાજની માલિકીનો। પ્રધાને તો માણસોને હુકમ કર્યો કે છોડના મૂળિયા ખોદી નાખો। માણસો કામે લાગી ગયા।
નાનકડા છોડના મૂળિયા ખોદતા વાર કેટલી, પણ આ તો ધર્મનો છોડ હતો. એના મૂળ તો છેક પાતાળે પહોંચે. દસેય માણસો થાકીને લોથ થઈ ગયા, પણ મૂળ ન મળ્યા. કોઈએ જઈને આ વાત રાજાને કરી. રાજા તો દોડતો આવ્યો. પહેલાં તો પ્રધાનને બરાબરનો ધમકાવી તેની ખબર લઈ નાખી. પછી બંને હાથ જોડીને બ્રાહ્મણ બ્રાહ્મણીની માફી માંગી. બ્રાહ્મણે રાજાને સાચા મોતી ભેટ ધર્યા. બ્રાહ્મણના આશીર્વાદના પ્રતાપે રાજાના ઘેર પારણું બંધાણું ને સૌ સારાવાના થયા. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવા સૌને ફળજો. મિત્રો, આવી બીજી બધી ધાર્મિક વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ એમકે ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો.